ધોરણ ચાર વિષય આસપાસ પ્રકરણ સોળ કામનો મહિનો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી આસપાસ વિવિધ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ રહે છે જેમાં પશુ પક્ષી અને જીવજંતુનો સમાવેશ થાય છે પ્રાણીઓમાં તેના કદ રંગ આકાર અંગો ખોરાક લેવાની ટેવો હલતચલનના પ્રકાર અને રહેઠાણમાં વિવિધતા જોવા મળે છે અમુક પક્ષીઓ પોતાના બનાવેલા માળામાં રહેતા હોય છે પક્ષીઓના રહેઠાણ બનાવવાની રીત અલગ અલગ હોય છે આપણે કામના મહિનો પાઠનો અભ્યાસ કરીએ અને જોઈએ કે કયા પક્ષીઓ પોતાનો માળો રીતે બનાવે છે તેમનું રહેઠાણ કેવું છે તે જોઈએ અહીં એક પત્ર આપ્યો છે એ પત્ર ગીજુભાઈ બધેકા પોતાના વિદ્યાર્થી મિત્રોને લખ્યો હતો આ પાઠની શરૂઆત પત્ર દ્વારા કરીશું બાલમંદિર ભાવનગર તેર એપ્રિલ ઓગણીસો છત્રીસ વ્હાલા બાળકો બપોરના ત્રણ વાગ્યા છે આકાશમાં વાદળો નથી સૂર્ય તપી રહ્યો છે એટલે કે અહીં બપોરના ત્રણ વાગ્યાની વાત કરવામાં આવી છે આકાશમાં વાદળો દેખાતા નથી અને સૂર્ય ખૂબ જ તપી રહ્યો છે ચકલીઓ કબૂતરો અને ફૂલ ફૂલચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનવાનું શરૂ કરી દીધું છે ઘણા પક્ષીઓએ તેમના માળા બનવા બનાવી લીધા છે થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે એટલે કે અહીં પક્ષીઓની વાત કરવામાં આવી છે કે ચકલી કબૂતર અને ફૂલચકલી જોડીઓમાં જ માળા બનાવવાનું શરૂ કરી દીધું અને પક્ષીઓ તેમના માળા બનાવી લીધા છે ઘણા પક્ષીઓએ અને થોડા માળામાં તો ઈંડા પણ સેવાનું કામ ચાલુ થઈ ગયું છે એટલે કે પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે એટલે પક્ષીઓ કાં તો દાણા ખાય અથવા તો જીવજંતુ આમ નાના બચ્ચાઓને ખવડાવવાની શરૂઆત કરી દીધી છે અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે માળામાં હજી એક ઈંડું છે પરંતુ તે સેવામાં આવ્યું નથી એટલે કે ગીજુભાઈ બધેકા કહે છે કે અમારા આંગણામાં એક કબૂતરનું બચ્ચું છે માળામાં હજુ એક ઈંડું છે ઈંડું પણ છે પરંતુ તે સેવામાં આવ્યું નથી અહીં ગોપાલભાઈનું ઘર છે ત્યાં ઘરના રસ્તે એટલે કે રોડની બાજુ પર ઘણા બધા પથ્થરો છે આ પથ્થરો વચ્ચેની જગ્યા હોય છે એ જગ્યામાં એક દેવચકલી ઈંડા મૂક્યા છે આ તમે ચિત્ર જોશો જે દેવચકલીનું છે બચુભાઈએ મને તે બતાવ્યા એટલે કે ગીજુભાઈને તેને બતાવ્યા મેં દૂરબીન વડે તે જોયા દૂરબીન વડે જોતા સ્પષ્ટ દેખાયું જોયું માળું ઘાસમાં બનેલો છે તેની ટોચ ઉપર નરમ ડાળીઓ મૂળ ઊન વાળ અને પીંજેલો રૂ હતા એટલે કે દેવચકલીનો માળો ઘાસનો બનેલો હતો અને તેની ટોચ ઉપર જોતા નરમ ડાળીઓ દેખાતી હતી મૂળ દેખાતા હતા ઊન અને વાળ અને પીંજેલા રૂ જેવી વસ્તુઓથી આખું માળો બનાવેલો હતો તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર કારણ કે આપણે નાના બચ્ચા હોય તો કેવા નરમ હોય જેના લીધે તે નરમ અને હૂંફાળું ઘર લાગતું હતું અહીં કહે છે કે દેવચકલી કાગડા જેવી નથી કારણ કે કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓનો બનેલો હોય છે એમાં તાર પણ આવી જાય છે અને લાકડા પણ આવે છે લાકડાથી પણ કાગડો પોતાનો માળો બનાવે છે ગીજુભાઈ બદેકાએમ તે દેવચકલીના માળામાં બચ્ચા પણ જોયા તેની ચાંચ પણ જોઈ એ ચાંચ ખૂબ પોળી હતી તેનું મોં અંદરથી લાલ હતું અને એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું એટલે બચ્ચા મોઢું ખુલ્લો રાખીને બેઠા હતા એટલે કે દેવચકલી આવી એના મોઢામાં કંઈક નાખ્યું એટલે કદાચ તો થોડા નાના જીવજંતુ હતા અથવા તો ત્યાં સુધીમાં સાંજ પડવા આવી એટલે કે સાંજનો સમય થવા લાગ્યો અને દેવચકલી તેના બચ્ચા સાથે જ ગોઠવાઈ ગઈ એટલે સાંજ પડતા જ તે પોતાના માળામાં આવી ગઈ અને તેના બચ્ચાઓ સાથે ગોઠવાઈ ગઈ કોકિલકંઠ તરીકે કયું પક્ષી જાણીતું છે તમે ઓળખો જ છો એનું નામ છે કોયલ તો કોયલ ખૂબ જ મધુર ગાય છે એનો અવાજ ખૂબ જ મીઠો હોય છે તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી એટલે કે કોયલ ક્યારેય પોતાનો માળો બનાવતી નથી તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકી દે છે જે કાગડાને પણ ખબર હોતી નથી આમ કાગડો પોતાના ઈંડા સાથે કોયલના ઈંડાને પણ સેવે છે ગીજુભાઈ કહે છે કે નજીકમાં એક નાનું વૃક્ષ છે તેની ડારી પર માળો લટકે છે એટલે કે લટકતો માળો છે પક્ષીઓ અદ્ભુત રીતે જુદા જુદા હોય છે કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા તો મહેંદીને વાળમાં બનાવે છે ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે અને કબાટની ટોચ પર અરીસાની પાછળ છાજલી પર એટલે કે દરેક પક્ષીઓનું રહેઠાણ જુદું જુદું હોય છે કાગડાનું કબૂતરનું ચકલીનું વગેરે પ્રકારના પક્ષીઓનું રહેઠાણ જુદું જુદું હોય છે કબૂતર તેનો માળો આ રીતે બનાવે છે તેઓ તેમનો માળો ઘણી વખત જૂના અને ઉજ્જળ મકાનોમાં બનાવે છે એટલે કે જ્યાં ઘર ખાલી હોય અથવા તો ઉજ્જળ જગ્યા હોય ત્યાં કબૂતર પોતાનો માળો બનાવે છે આ ચિત્ર જુઓ આ પક્ષી કંસારો છે જે તમને ઉનાળામાં ટક 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 અવાજ સંભળાતો હશે એ કંસારાનો અવાજ છે જે ઉનાળામાં જ સંભળાય છે તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરી બનાવે છે એટલે કે ટક ટક અવાજ કરી અને થડમાં કાણું પાડે છે પછી કાણું પાણી અને એમાં પોતાનો માળો બનાવે છે આ છે દરજીડો દરજીડો તેની ચાંચ ખૂબ જ મોટી અને તીક્ષ્ણ હોય છે તીક્ષ્ણ એટલે કે અણીદાર તે ચાંચનો ઉપયોગ કરી અને બે બે પાંદડાઓ સીવીને જાળીઓમાં માળો બનાવે છે એટલે કે એ તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરે છે અને બે પાંદડા લે છે અને બે પાંદડાને સીવી નાખે છે અને જાળીઓમાં માળો બનાવી નાખે છે તે તેણે બનાવેલી પાંદડાની ઘડી ઈંડા મૂકે છે એટલે કે તે જે માળો બનાવી લે છે ત્યારબાદ તે પાંદડાની ઘડીમાં પોતાના ઈંડા મૂકે છે અને સેવે છે ફૂલ સુંગડી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા તો જાળીઓમાં લકટકતો બનાવે છે એટલે કે ફૂલ સુંગડી નામનું પક્ષી છે તેનો માળો ઋષની ડાળીઓ પર એટલે કે ઝાડીઓમાં લટકતો બનાવે છે એટલે લટકતો રાખે છે તે સાંજે અમે ફૂલ ફૂલસુંગડીનો માળો જોયો એટલે ગીજુભાઈ કહે છે કે અમે સાંજ સમયે ફૂલ સુંગડીનો માળો જોયો તો તેનો માળો સાનો બનેલો છે અનુમાન કરી શકો તો તેનો માળો વાળ ઘાસ પાતળી સળીઓ સૂકા પાંદડાઓ પીંજેલું રૂ ઝાડની છાલના ટુકડા અને કપડાના ચિત્રા અને કરિયોડિયાના ઝાડાનો હોય છે એટલે કે આટલી બધી વસ્તુઓ ભેગી કરી અને ફૂલ સુંગડી પોતાનો માળો બનાવતી હોય છે જ્યારે મેં દૂરબીન વડે જોયું માળામાં બચ્ચા જોઈ શકાતા હતા તે માળાના નાના મુખ આગળ બેઠા હતા તે તેની માતા ખાવાનું લઈ આવે તેની રાહ જોવા બેઠા હતા તે બીજું શું કરી શકે ફક્ત ખાય અને સૂવે તમે આ ચિત્રમાં સુંદર માળો જોઈ શકો છો આ સુંદર માળો સુઘરીનો છે કિજુભાઈ બદિકા દૂરબીન વડે જોતા હતા ત્યાં માળામાં બચ્ચા દેખાતા હતા તે માળામાં મુખની આગળ જ બચ્ચા બેઠા હતા અને તે રાહ જોઈને બેઠા હતા કે તેની માતા ક્યારે આવે અને તેમને ખવડાવે બીજું શું કરી શકે કારણ કે તે તો નાના છે એટલે ફક્ત ખાઈ જાય અને માતાને રાહ અને સૂઈ જાય શું તમે સુગરી વિશે જાણો છો નરસુગરી ખૂબ સુંદર માળો વળે છે એટલે નરસુઘરી ખૂબ સારો માળો બનાવે અને માદા સુગ્રી બધા માળાઓ જુએ અને બધામાંથી સારો માળો પસંદ કરે અને તેમાં ઈંડા મૂકવાનો નિર્ણય કરે એટલે કે જ્યારે નરસુગરી હોય તે સુંદર માળો વણે એટલે કે માળો બનાવે જ્યારે માદા સુગરી બધા જ માળા જુએ એને જે વધારે પસંદ આવે અને જે વધારે ગમે તેમાં ઈંડા મૂકી અને ત્યાં રહે બધા જ પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલું કામ છે એટલે કે એમાં કહે છે કે બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત હોય છે કારણ કે પક્ષીઓનું પહેલું સોપાન એટલે કે પહેલું કામ માળા બનાવવાનું પછી ઈંડા મૂકવાનું અને એ ઈંડા મૂકી પછી માળામાં બચ્ચાઓ ઉછેરવાનો એ ખૂબ જ મુશ્કેલીભર્યું કામ છે સહેલું નથી કારણ કે પહેલે તો એ સોપાનમાં આપણે ઈંડા મૂકે અને ઈંડા મૂકે એટલે પછી એને સેવે અને પછી બચ્ચાનો જન્મ થાય અને બચ્ચાનો જન્મ થાય ત્યારબાદ એનો ઉછેર કરવાનું કામ હોય છે પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા પણ હોય છે કાગડો અને ખિસકોલીઓ બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય અને ઘણીવાર તે માળા તોડી પણ નાખે છે એટલે કે પક્ષીઓ માટે આ સહેલુંભર્યું કામ નથી કારણ કે તેના માટે બીજા પ્રાણીઓ દુશ્મન જેવા હોય છે એટલે કે વાટ જોઈને બેઠા હોય કે ક્યારે આવે અને ઈંડાને ચોરી જાય એમાં તો કાગડો ખિસકોલી અને બિલાડી અને ઉંદર આ ચારેય જણા આવા પ્રાણીઓ આવે અને ઈંડા ચોરી જાય એ ઈંડા ચોરવાની તકો જ શોધતા હોય પણ ઘણીવાર તે માળા પણ તોડી નાખે છે આમ પક્ષીઓ માટે ખૂબ જ મુશ્કેલીઓ ભર્યું કામ છે કારણ કે તેઓ ડરમાં જ બેઠા હોય છે કારણ કે ક્યારેય પ્રાણીઓ આવે એટલે કે દુશ્મનો આવે અને તેના ઈંડા ચોરી જાય એટલે કે તેમને ખૂબ જ તકેદારી રાખવી પડતી હોય છે આમ દરેક પક્ષીઓ માટે એક જાતની કસોટી જ છે પહેલાં તો પોતાની જાતને મુશ્કેલીથી બચાવવું જોઈએ પછી ખાવાની શોધમાં ફરે પછી માળો બનાવવામાં અને પછી ઈંડાને સેવા અને બચ્ચાને સાવચેતીથી ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલીભર્યું કામ છે તેમના માટે આ ખૂબ જ મુશ્કેલવાળું કામ છે કારણ કે પહેલે તો પોતાની મુશ્કેલીથી બચાવે છે કારણ કે કોઈ પ્રાણી આવીને એને ખાઈ ન જાય એટલે એના માટે ખાસ પોતાનું ધ્યાન રાખે છે રક્ષણ કરે છે અને ત્યારબાદ પોતાની ખાવાની શોધમાં નીકળે પડે અને પોતાના માટે માળો બનાવે ત્યારબાદ ઈંડા જ્યારે આ મૂકે ત્યારબાદ તેને સેવવાનું અને બચ્ચાઓને સાચવવાનું એ ખૂબ જ મુશ્કેલીભર્યું કામ છે છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો ફેલાવી ઉડે છે આ બધા માટે સલામ તમારા ગીજુભાઈના આશીર્વાદ અહીં થોડા પ્રશ્નો આપ્યા છે તે પૂર્ણ કરો પહેલો પ્રશ્ન ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલાં લખ્યો હતો તો ગીજુભાઈએ આ પત્ર ત્ર્યાસી વર્ષ પહેલાં લખ્યો હતો બીજો પ્રશ્ન અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે તો હું અહીં મારી વાત કરીશ કબૂતર ચકલી કાગડો કોયલ દરજીડો વગેરે પક્ષીઓ જોયા છે ત્રીજો પ્રશ્ન બીજા કેટલાક પક્ષીઓ તમે જોયા છે કયા કયા તો ચકલી બતક બગલો ગીત સમડી હોલો પોપટ મોર વગેરે પક્ષીઓ જોયા છે તમે પક્ષીઓનો માળો જોયો છે તમે તે ક્યાં જોયો છે તો હું મારી વાત કરીશ હા મેં પક્ષીનો માળો જોયો છે અમારી વાડી એક મોટું ઝાડ છે તેના પર પક્ષીઓનો માળો છે તમારું મનપસંદ પક્ષી કયું છે તમે વર્ગમાં તમારા મિત્રોને કહી શકો એ કેવી રીતે ઉડે છે અને કેવો અવાજ કરે છે તો મારું મનપસંદ પક્ષી છે કબૂતર તે પોતાની બે ફાંક ફેલાવી અને આકાશમાં ઉડે છે અને તેનો અવાજ ગુ ગૂ કરે છે હવે અહીંયા એક ચાવી આપી છે તેને તમને ઉકેલવાની છે માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓ ટોચથી પૂછડી સુધી ખૂબ જ ભૂરા પટાવ ચાવી તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો ઓળખી બતાવો એ કોણ તો એ છે મોર જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જોવો યાદ રાખો માળાની ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડોકશો નહીં જો એમ કરશો તો પછી પક્ષી ફરીથી માળામાં આવશે નહીં થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેની વસ્તુઓ નોંધો એટલે અહીં થોડા પ્રશ્નો આપ્યા છે તેનો ઉકેલ કરવાનો છે તો અહીં પહેલો પ્રશ્ન છે માળો ક્યાં બનાવાયો છે તો માળો ઝાડની ડાળી પર બનાવાયો છે બીજો પ્રશ્ન માળો સાનો બનેલો છે તો માળો સૂકો તણખલા સડેકડી તારના ટુકડાનો બનેલો છે ત્રીજો માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે માળો તૈયાર છે ચોથો પ્રશ્ન શું તમે ઓળખી શકો છો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે તો આ માળો કાગડાએ બનાવ્યો છે આગળનો પ્રશ્ન પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે તો જે હું નિરીક્ષણ કરું છું એના પરથી ખ્યાલ આવે છે કે માળામાં બચ્ચાને ખવડાવવા માટે નાના જીવજંતુઓ રોટલીના ટુકડા વગેરે વસ્તુઓ લાવે છે આગળનો પ્રશ્ન માળામાં કોઈ પક્ષી બેઠું છે તો હા માળામાં પક્ષી બેઠું છે શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે તો ના માળામાં કોઈ ઈંડા નથી તમે માળામાંથી ચીચી જેવો અવાજ સાંભળી શકો છો તો હા હું માળામાંથી ચીચી જેવો અવાજ સાંભળી શકું છું આગળનો પ્રશ્ન જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેના ખાધા ખાવા માટે શું લઈ આવે છે તો એના બચ્ચાઓ માટે ખવડાવવા માટે અનાજના દાણા રોટલીના ટુકડા નાના જીવજંતુ વગેરે વસ્તુઓ લાવે છે આગળનો પ્રશ્ન એક કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે મારું નિરીક્ષણ છે તે પ્રમાણમાં એક કલાકમાં કાગડું અને કાગડી બે ત્રણ વાર આવે છે કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે તો લગભગ એક મહિના પછી બચ્ચા માળો છોડી દે છે હવે તમને માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું રહેશે તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે તેમાંની થોડી વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવો કાગળનું નાનું પક્ષી બનાવી માળામાં મૂકો હવે તમે એક પ્રવૃત્તિ કરવાની છે તો તમે જોયું તો હતું કે માળું કેવી રીતે પક્ષીઓ બનાવે છે તો તમને થોડી એવી વસ્તુ લઈ બહારથી અને માળો બનાવવાનો રહેશે અને કાગળમાંથી એક સરસ મજાનું નાનું પક્ષી બનાવી અને માળવામાં મૂકવાનું હશે ત્યારબાદ પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે જ કરે છે એટલે કે માળો તેઓ ફક્ત ઈંડા મૂકી અને સેવાનું કામ કરે છે બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો અનુમાન કરો જુઓ બાળ મિત્રો જો પક્ષીઓ માળા ફક્ત ઈંડા મૂકવા બનાવે છે ઈંડામાંથી બચ્ચા બહાર આવે પછી બચ્ચા મોટા થઈ જાતે ઉડતા તથા જાતે ખોરાક મેળવતા થાય ત્યારે તે માળો છોડી દે છે અને ધીરે ધીરે પોતાના માતા પિતાનો સાથ છોડી દે છે આવી જ પરિસ્થિતિ આપણને થાય તો આપણે પક્ષીઓની જેમ સ્વતંત્ર રહી શકતા નથી બાળપણથી જ ઘર છોડી દેવું પડે તો સારું શિક્ષણ સારો ખોરાક સારું ઘર ભૌતિક સુવિધા તથા અન્ય જરૂરિયાત પૂરી પાડી શકીએ નહીં માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક વૃક્ષો પર કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક અને કેટલાક જમીન પર તો બાળમિત્રો તમને ખબર જ છે તો જો આપણે કેટલાક પક્ષીઓ જોતા અહીં તો એ તો વૃક્ષ પર હોય છે કેટલાક પ્રાણીઓ પાણીમાંય હોય છે ક્યાં જમીન પર રહેતા હોય છે અને પાણીની નજીક પણ રહેતા હોય છે બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે જમીન પર જમીનની અંદર પાણીમાં અને વૃક્ષો પર એટલે કે કેટલાક પ્રાણીઓ એવાય પણ છે કે જમીન પર રહે છે જમીનની અંદર પણ રહે છે પાણીમાંય રહે છે અને વૃક્ષો ઉપર પણ રહે છે પક્ષીઓના પણ જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના તો અહીં તમને પાંચ ચિત્રો આપ્યા છે અને આ ચિત્રમાં પક્ષીઓના અલગ અલગ પંજાઓ દર્શાવવામાં આવ્યા છે તો તમે પ્રથમ ચિત્રમાં જોઈ શકો છો કે આ પંજો પાણીમાં તરવા માટે બતાવે છે એટલે કે પક્ષી જ્યારે પાણીમાં તરે છે ત્યારે એ પંજા તરવામાં સરળતા રહે છે કારણ કે તે ચામડી સાથે જોડાયેલા છે જેથી તે ઝડપથી તરી શકે છે બીજા ચિત્રમાં વૃક્ષની ડાળીઓ પકડવા માટેના પંજા અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે પક્ષી પોતાના પંજા વડે ડાળીને જકડી રાખ્યું છે અહીં ત્રીજા ચિત્રમાં ખોરાક ઝડપવા એટલે કે શિકાર કરવા માટેના પંજા દેખાઈ રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો કે એમાં કેવા તીક્ષ્ણ નખ દેખાઈ રહ્યા છે જે આરામથી શિકારને પકડી અને એને દબોચી લઈ અને મારીને ખાવા માટે ઉપયોગી છે આ ચિત્રમાં જે પંજા દેખાઈ રહ્યા છે તે જમીન પર ચાલવા માટેના પંજા દર્શાવે છે જેમાં પક્ષી જમીન પર સરળતાથી ચાલી શકે છે આ પંજા વૃક્ષ પર ચડવા માટે ઉપયોગી છે જેના દ્વારા પક્ષી આરામથી વૃક્ષ પર ચડી શકે છે અને સરળતાથી ચકડીને પકડી પણ શકે છે જેમ આપણે જોયું કે પક્ષીના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના જુદા જુદા આકારના છે એવી રીતે પક્ષીઓની ચાંચ પણ દરેકની જુદા જુદા પ્રકારની હોય છે તો પ્રથમ ચિત્રમાં આપણે દેખાઈ રહ્યું છે આ પ્રકારની ચાંચ માંસ ફાળવા અને ખાવા માટે ઉપયોગી છે એટલે તમે જોશો કે એકદમ વળેલી છે ચાંચ જે માંસને ફાળી અને ખાવા માટે ઉપયોગી છે જ્યારે બાજુના ચિત્રમાં જોશો તો થોડી લાંબી તમને ચાંચ દેખાઈ રહી છે તે આ ચાંચ વૃક્ષને થડ અને લાકડામાં કાણું પાડવા એટલે કે આ એકદમ મજબૂતવાળી ચાંચ હોય છે જે એકદમ મજબૂત લાકડો હોય તેને થડ પર કાણું પાડવા માટે ઉપયોગી છે હવે એની બાજુના ચિત્રમાં જોશું તો આ ચિત્રમાં ચાંચ ફૂલોનો રસ ચૂસવા એટલે કે થોડી તમે જોઈ રહ્યા છો કે થોડી ચાંચ લાંબી છે જે ફૂલ લાંબુ હોય તો એની અંદર એ ચાંચ સરળતાથી જઈ શકે અને ફૂલમાંથી રસ ચૂસી શકે છે ત્યારબાદના ચિત્ર ચિત્રમાં જોશો તો એક ખૂબ જ લાંબી ચાંચ દેખાઈ રહી છે જે ચીચરા પાણી અને કાદોમાંથી નાના જીવજંતુ શોધવા માટે ઉપયોગી છે એટલે કે આપણે જે નદી તળાવ સાઈડ આપણે પાણી જોતા હોય એ છીછરું પાણીમાં જે નાના નાના જીવજંતુ હોય નાની નાની માછલી હોય તો સરળતાથી તે માછલીને પકડી અને પોતાનો ખોરાક માટે ઉપયોગ કરી શકે છે ત્યારબાદ બાજુના ચિત્રમાં જોશું તો બીજ તોડવા અને વાટવા માટે એટલે કે આ પક્ષીઓ નાની ચી ચાંચ દેખાઈ રહી છે જે નાના નાના જીવજંતુઓ અથવા તો બીજને ભાડી કરી અને ખાવા માટે ઉપયોગી છે ત્યારબાદના ચિત્રમાં જોશો તો એમાં ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા માટે ઉપયોગી છે એટલે કે આ ચાંચ ઘણી બધી જાતના તમે ખોરાક ખાવા માટે પણ ઉપયોગી છે અને સરળતાથી કાપવા અને તેને ખાઈ શકે તેના માટે આ ચાંચ ઉપયોગી છે અહીં આપણે જેમાં આપણે પક્ષીઓની ચાંચ ખોરાક ખાવા પ્રમાણે અલગ અલગ હોય છે તેવી રીતે પ્રાણીઓના દાંત પણ ખોરાક ખાવાની રીત પ્રમાણે અલગ અલગ હોય છે તમે ગાયના દાંત તો જોયા જ હશે તો ગાયના દાંત આગળના જે દાંત હોય છે એ ઘાસ કાપવા માટેના હોય છે પછી બાજુના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે એટલે તમે જોશો કે ગાયના દાંત સીધા અને સપાટ હોય છે જે આરામથી સરળતાથી આવી વનસ્પતિને કાપી શકે અને તે આરામથી ચાવી પણ શકે બિલાડીના દાંત ખૂબ તીક્ષ્ણ હોય છે આગળના ચાર દાંત હોય છે એ ખૂબ જ ધારદાર અણીદાર તીક્ષ્ણ હોય છે એટલે કે બિલાડીના દાંત માંસ ફાળવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે એટલે કે બિલાડી શાકાહારી પણ કહેવાય અને માંસાહારી પણ કહેવાય એટલે તેના જે આગળના દાંત હોય છે એ માંસને ફાળે અને ફાળી કરી અને તેને કાપવા માટે આરામથી દાંત ઉપયોગ કરી શકે છે સાપના દાંત આગળથી બે તીક્ષ્ણ હોય છે જે વાંકા વળેલા હોય છે પરંતુ તે પોતાનો ખોરાક ચાવતો નથી સાપ પોતાનો ખોરાક આપો એટલે કે આપોઆપ એટલે કે આખો જ ઘડી જાય છે એટલે તેને ચાવતો નથી પણ તેને પેટની અંદર ઘડતો જ જાય છે ત્યારબાદ ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા જ કરે છે તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે એટલે કે ખિસકોલીનું એવું કહેવું છે કે જે આગળના બે દાંત હોય છે એ જીવન પર્યત વધ્યા જ કરતા હોય છે અને એ તેમના આ નાના દાંત વડે આરામથી નાના નાના દાણાને તે કોતરી અને ખાઈ શકે છે તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો એટલે કે અહીં તમને તમારી ઉંમર તમારા દાંત કેટલા છે એના વિશે માહિતી ભરવાની રહેશે એટલે કે તમે ચોથા ધોરણમાં ભણો છો એટલે તમારી ઉંમર નવ વર્ષની રહેશે તો અહીં પ્રશ્ન છે કે તમારી ઉંમર તો તમે અહીંયા લખો નવ તમારા દાંત કેટલા છે એટલે તમને ગણવા પડશે તમારા દાંત કેટલા છે એટલે આપણે લખશું વીસ ત્યારબાદના પ્રશ્નમાં છે તમારા કોઈ દાંત તૂટી અથવા તો પડી ગયા છે કેટલા ચાર દાંત પડી ગયા તમને કેટલા નવા દાંત આવ્યા છે તો ત્રણ દાંત નવા આવ્યા હશે આગળનો પ્રશ્ન તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી તો તમારે આગળના ઉપરના અને નીચેના બે દૂધિયા દાંત પડી ગયા છે અને પાછા આવી ગયા છે દાંત વિશે વધારે શોધો તમારા મિત્રના દાંત જુઓ શું તે જુદા પ્રકારના દાંત છે તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરો અને આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો અહીં ઉદાહરણ તરીકે લખીએ તો મારા અને મારા મિત્રના દાંત લગભગ સરખા છે આગળ અને પાછળના દાંત જોઈએ તો આગળનો દાંત પાતળો અને પાછળનો દાંત પોળો છે તેને દાઢ કહેવાય છે કલ્પના કરો જો તમારે આગળના દાંત ન હોય એટલે કે બંને ઉપર અને નીચે તો તમે જામફળ કેવી રીતે ખાઓ અભિનય કરી બતાવો કઈ રીતે તો અહીં તમને તમારું આ અભિનય કરીને બતાવવાનું રહેશે તમારે આગળના દાંત છે પરંતુ પાછળનો એક પણ દાંત નથી તમને કોઈ રોટલી આપે તો તે તમે કેવી રીતે ખાશો બતાવો તમારા મોંમાં એક પણ દાંત નથી તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો તો આપણે કઠણ વસ્તુ કે એવી વસ્તુ કોઈ પણ નહીં ખાઈ શકીએ નરમ હશે જે દાંત વડે નહીં તોડાય એવી પોચી વસ્તુઓ ખાઈ શકશું ત્યારબાદ છે તમારે દાંત ન હો તો કેવા લાગો તમારી નોટબુકમાં ચિત્ર દોરો અહીં તમને તમારા મોઢામાં દાંત નથી એવું ચિત્ર દોરવાનું રહેશે ત્યારબાદ ઘરડા માણસો પાસેથી જાણો તેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુ ખાઈ શકતા નથી એટલે કે તેઓ જે કઠણ વસ્તુ હોય જેમ કે જાયફળ કહીએ સફરજન કંઈએ આ બધી કઠણ વસ્તુ ખાઈ શકતા નથી તેથી તેઓ નરમ વસ્તુ દાંત ન હોવાના કારણે તેઓ નરમ વસ્તુ ખાઈ શકે છે અહીં તમને તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો તેના શરીરના ભાગોને પણ નિર્દેશ કરો એટલે કે તમારા વિસ્તારમાં કોઈ એક પક્ષીનું ચિત્ર દોરવાનું છે અને એના ચિત્ર દોરી અને એના ભાગોનું નામ નિર્દેશન કરવાનું રહેશે તો અહીં તમને તમારી નોટબુકમાં અથવા તો પુસ્તકની અંદર આ ચિત્ર દોરી અને તેના ભાગોનું નામ નિર્દેશન કરવાનું રહેશે અહીં બાળમિત્રો તમને પાઠ સારી રીતે સમજાઈ ગયો હશે તો અહીં પાઠ પૂર્ણ થાય છે અસ્તું